સમસ્યાઓ અને પડકારો. બોર્ડે આપણને 5 ગુણ ફાળવેલા છે અને એ દ્રષ્ટિએ પણ આપણા માટે ખૂબ જ ઉપયોગી ગણી શકાય. તો એવો પાઠ જે છે એના વિશેની આપણે માહિતી મેળવીએ. આમ તો દુનિયાની અંદર સૌથી વિશાળ અને મોટા દેશોની અંદર ભારતની ગણના થાય છે, કારણ કે લોકશાહી દેશ એ ભારત દુનિયાનો સૌથી મોટામાં મોટો દેશ છે. સાથે સાથે એમ કહી શકાય કે વસ્તી પણ લોકશાહી દેશમાં સૌથી વધુમાં વધુ વસ્તી ધરાવતો દેશ પણ ભારત જ છે. પ્રાચીન સમયથી ભારત એ વિશાળ દેશ અને વૈવિધ્યસભર દેશ હોવાને કારણે એ લોકશાહીનું મૂલ્ય અને જતન એ ભારતની અંદર સારી રીતે થઈ શકે છે. એટલે ભારતીય સંસ્કૃતિનો સમન્વયકારી અને સર્વધર્મ સંભાવની જે ભાવના છે એ ભાવનાને વિશેષ મહત્ત્વ આપતો એવો દેશ એટલે ભારત. અને દુનિયાની અંદર એ પછી જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંસ્કૃતિ એના દ્વારા ભારતનો વધુ ને વધુ વિકાસ કે પ્રગતિ થયેલી જોઈ શકીએ છીએ. એટલે એમ કહી શકાય કે દુનિયાની અંદર આ ભારત છે એનું મહત્ત્વ ખૂબ જ અગત્યનું અથવા ઉપયોગી સાબિત થયું છે. ભારતીય સમાજની અંદર જે પરંપરાગત બાબતો છે, ક્ષેત્રો છે, એની અંદર આધુનિકતા ઉમેરાય એટલે આખે આખા સમાજની અંદર પરિવર્તન થાય. અને એ પરિવર્તન જ્યારે આવે છે ત્યારે કંઈક નવું સર્જન થાય છે, અને એ નવું આવે તો એમાં પ્રશ્નો પણ સર્જાય. એ પછી સામાજિક હોય, આર્થિક હોય, રાજકીય હોય કે ધાર્મિક હોય, કોઈ પણ પ્રશ્ન હોય એ પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. આપણે મુખ્ય બે પ્રશ્નોની આ પાઠની અંદર વાત કરવાની છે. પણ જ્યારે જ્યારે ભારતીય સમાજની અંદર સામાજિક કોઈ પણ ધર્મ સંબંધિત પ્રશ્નો સર્જાય ત્યારે જાતિગત ઝઘડાઓ છે, ત્યાર પછી સાંપ્રદાયિકતા છે, એને લગતા કોઈ સંઘર્ષ એટલે ઘર્ષણ થતા હોય, પ્રાદેશિક હિંસાઓ થાય, આ બધી બાબતો છે આપણા દેશની શાંતિ, આપણા દેશની એકતા અને આપણા દેશની સમન્વયકારી જે ભાવના છે એ ભાવનાની અંદર ક્યાંક સમસ્યાઓ ઉદ્ભવે છે અથવા એ નકારાત્મક પરિબળો તરીકે એને ઓળખાવી શકાય. ત્યાર પછી આપણા જે લોકશાહી મૂલ્યો છે એની અંદર રાષ્ટ્રીય એકતા છે, રાષ્ટ્રીય ગૌરવ છે, ત્યાર પછી આપણી સંસ્કૃતિ છે, આ જે બધા પરિબળો છે એ આપણા પરિબળોને આજે ક્યાંક ને ક્યાંક ઓટ આવેલી જોવા મળે છે, અને એ ઓટ આપણા સામાજિક પડકારો સર્જે છે. અને આ પડકારો સર્જાય ત્યારે સમાજની અંદર, દેશની અંદર તણાવ પેદા થાય છે, વ્યક્તિ વ્યક્તિ વચ્ચે ઝઘડાઓ થાય, જાતિગત હિંસાઓ ઉદ્ભવે, એક ધર્મ બીજા ધર્મ છે એનું મહત્ત્વ ઓછું આંકે, અને વ્યક્તિ ધર્મની દ્રષ્ટિએ જોવામાં કોઈ પણ વ્યક્તિને આવે ને ત્યારે હંમેશા એ વ્યક્તિ છે ને ગૌણ બની જાય છે, વ્યક્તિને નહીં પણ ધર્મને મહત્ત્વ આપવામાં આવે છે. ત્યારે ઘણી વખત સમાજની અંદર રાષ્ટ્રીય એકતા છે એ એકતા પડી ભાંગે છે. આપણા દેશની અંદર સામાજિક, આર્થિક, રાજકીય, ધાર્મિક જેવા પ્રશ્નો સર્જાય છે, અને આ જે સામાજિક સમસ્યાઓ સર્જાય છે એમાં આપણે બે આ પાઠની અંદર સમસ્યાઓનો અભ્યાસ કરવાનો છે. એક છે સાંપ્રદાયિકતા અને બીજું છે જ્ઞાતિવાદ. તો આ બે સમસ્યાઓનો આપણે અભ્યાસ કરીશું. તો પહેલા લઈએ સાંપ્રદાયિકતા. સાંપ્રદાયિકતા એટલે શું એ આપણે લઈએ એટલે આપણે ખબર પડે કે ધર્મની દ્રષ્ટિએ વધુ માનવું અથવા અનુસરવું. આપણે ધર્મની જ્યારે વાત આવે ને એટલે પહેલો જ પ્રશ્ન એ સર્જાય કે ધર્મ એ શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે. ધર્મ કેવો છે? શ્રદ્ધા અને આસ્થાનો વિષય. એ એમ કે અમે એની અંદર કાંઈ જાણીએ નહીં, એ તો આસ્થાનો શ્રદ્ધાનો વિષય છે. આસ્થા એટલે શ્રદ્ધાનો વિષય છે. એને ભારત દુનિયાની અંદર એક જ દેશ સૌથી અગત્યનો છે કે જે બિન સાંપ્રદાયિકતા ધરાવે છે. બિન સાંપ્રદાયિકતા એટલે કોઈ પણ ધર્મની અંદર અનુસરવું, એને માનવું અને બીજા કાયદાની દ્રષ્ટિએ છે એ દરેક વ્યક્તિ સમાન હોય, આવો દુનિયાની અંદર સૌથી અગત્યનું લક્ષણ કે બંધારણનું લક્ષણ ધરાવતો જો કોઈ દેશ હોય
तो ते से भारत। ज्यारे बिन सांप्रदायिकता अने धर्म निरपेक्ष आ महत्वना कही सकाय एवा आपणा बंधारणना लक्षणो गणावी शकाय, ए मोटामां मोटी आपणी खूबी अथवा महत्वनी मत उपयोगी बाबत कही सकाय। ज्यारे एक धार्मिक जूथ बीजा धार्मिक जूथ से एनो विरोध करे कि अमारो देशनी अंदर रहेलो धर्म ज श्रेष्ठ एवा प्रकारनी भावना कोई व्यक्तिनी अंदर जन्मे ने त्यारे बीजा धर्म छे ने ई नाना लागे अथवा हल्का लागे तुच्छ लागे त्यारे समाजनी अंदर मोटा भागे तनाव पैदा थाय छे अने आ तनाव छे ए राष्ट्रीय एकता ने तोड़े छे अने राष्ट्रीय एकता तूटे तो देशनो विकास अटकी जाए। आ घणी बधी समस्याओ सर्जे छे। એટલે પહેલો આપણે લઈએ કે સાંપ્રદાયિકતા એટલે શું, તો કે દુનિયાની અંદર જે ધાર્મિક લોકશાહી દેશો છે એમાં ભારત આપણે વાત કરી એક અગત્યનું સ્થાન ધરાવે છે, તો બિન સાંપ્રદાયિકતાનું લક્ષણ ધરાવતા દેશમાં ભારતનો સમાવેશ થયો। તો પહેલી વ્યાખ્યા લઈએ બિન સાંપ્રદાયિકતા એટલે શું, કોઈપણ ધર્મની અંદર માનવું અથવા પોતાના જ ધર્મને અનુસરવું અને બાકીનો ધર્મ છે એ હલકો અથવા તુચ્છ એવા પ્રકારની ભાવના જ્યારે જન્મે ત્યારે તેને કહેવાય સાંપ્રદાયિકતા। બરાબર, સાંપ્રદાયિકતા એટલે શું આ તેની વાત। અને જેમ જેમ કોઈ વ્યક્તિ એક જ સંપ્રદાયમાં માનતો થાય ત્યારે સમાજની અંદર વિભાજનના પ્રશ્નો સર્જાય છે, વ્યક્તિ વ્યક્તિ વચ્ચે, સમાજ સમાજ વચ્ચે અને ધર્મ ધર્મ વચ્ચે એ ભાગલાઓ પડે છે અને ત્યારે સાંપ્રદાયિકતા છે એ આગ ચાપવાનું કામ કરે છે। ઘણી વખત એવું જોવા મળે કે સંકુચિત સાંપ્રદાયિકથી પણ સમાજની અંદર તણાવ પેદા થાય છે, પોતાના ધર્મને જેમ જેમ મહત્વ આપતા જાય તેમ તેમ દુનિયાના બીજા ધર્મો છે એ હલકા ગણતા થાય, એની માનસિકતા એવા પ્રકારની સંકુચિત માનસિકતા એને કહેવાય અને પરિણામે સમાજની અંદર ઝઘડાઓ શરૂ થાય છે, ધાર્મિક ધાર્મિક હિંસાઓ શરૂ થાય છે, એક વ્યક્તિ બીજા વ્યક્તિ દ્વારા હિંસા કરાવે છે અથવા હિંસાનો આશ્રય લે છે, ત્યારે પણ આ સાંપ્રદાયિકતા છે એ મોટામાં મોટું તણાવ પેદા કરે છે। હવે આ સાંપ્રદાયિકતા છે એ સાંપ્રદાયિકતા સામે આપણે કેવા પ્રકારના સંઘર્ષ કરી રહ્યા છે એની વાત કરીએ તો વ્યક્તિ સમાજ અને રાષ્ટ્ર આ ત્રણેય પરિબળોને સૌથી વધુમાં વધુ અવરોધતું જો કોઈ પરિબળ હોય તો તે છે સાંપ્રદાયિકતા। સાંપ્રદાયિકતા દૂર કરવા માટે શું કરવું જોઈએ, આજે હમણે આપણે વાત કરીને કે વ્યક્તિ વ્યક્તિ વચ્ચે ઝઘડાઓ થાય, રાષ્ટ્રની અંદર વિભાજન થાય, ત્યાર પછી સમાજ છે એ બે ભાગની અંદર વહેંચાય જાય, સમાજની અંદર શંકાઓ કુશંકાનો આશ્રય લેવામાં આવે ત્યારે સમાજનો રાષ્ટ્રનો અને વ્યક્તિનો ક્યારેય વિકાસ શક્ય બનતો નથી અને એની વચ્ચે હિંસાઓ ફાટી નીકળે છે। આવું ન થાય એટલા માટે આપણા દેશની પ્રગતિ અટકી ન જાય તે માટે સાંપ્રદાયિકતાના પરિબળો છે તેને દૂર કરવા માટે શું કરી શકાય, તો એના માટેના કેટલાક ઉપાયો આપણે જોઈએ। તો આ ઉપાયોની અંદર પહેલું છે, નાગરિકો અને સરકારે સાંપ્રદાયિક તત્વો સામે સખ્તાઈથી સામનો કરવો જોઈએ, કડક રીતે। કોઈ પણ વ્યક્તિએ જો કોઈ ધર્મની અંદર માનતો હોય અને બીજા ધર્મને તુચ્છ ગણતો હોય તો એ વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, એ પણ દંડ અને સજાની જોગવાઈના રૂપે। નંબર બે, કે શિક્ષણ કાર્ય છે એના દ્વારા સાંપ્રદાયિકતા દૂર કરવાનું સૌથી સરળમાં સરળ કહી શકાય એવું માધ્યમ છે। આજે શાળા મહાશાળાઓની અંદર તમે જુઓ કે આપણી જે પ્રાર્થના સભા છે ને એ પ્રાર્થનાની અંદર કોઈ એક ધર્મની પ્રાર્થના નથી બોલાતી, સર્વ ધર્મ સંભાવની જે પ્રાર્થના છે ને એ જ ગવડાવવામાં આવે છે। એટલે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મનો હોય એ ક્યારેય વિરોધ ન કરે અને એની અંદર ઘણી વખત બિન સાંપ્રદાયિકતા છે એના ગુણો ખીલે અને આપણી જે સાંપ્રદાયિકતા છે એને ત્યજી શકાય અથવા દૂર કરી શકાય। પછી અભ્યાસક્રમની અંદર એને લગતા ઉપાયો જો દાખલ કરવામાં આવે તો પણ એક પરિબળ મહત્વનું બને કે સાંપ્રદાયિકતા દૂર કરી શકાય। ત્યાર પછી નું પરિબળ જોઈએ તો સાંપ્રદાયિકતા આધારિત રાજકીય પક્ષોને માન્યતા ન આપવી જોઈએ, જુદા જુદા ધર્મની અંદર જે એક જ ધર્મને પ્રોત્સાહન આપે અને બીજો ધર્મ હલકો ગણે એવો કોઈ પણ રાજકીય પક્ષે મત લેવા માટે આવો આશરે લે તો એના માટે રાજકીય ચૂંટણી પંચે
आचार संहिता घड़वी जोईए अने आ आचार संहिता द्वारा एक पक्ष की मान्यता पण रद्द करवी जोईए जेथी करीने सांप्रदायिकता ने अपने दूर करी शकीए। त्यार पछी रेडियो टीवी सिनेमा द्वारा जे सर्वधर्म संभाव छे એ ભાવનાને આપણે પ્રચાર કરવો જોઈએ। વારંવાર ટીવીની અંદર, રેડિયાની અંદર, પત્રિકાઓ દ્વારા, રેલીઓ દ્વારા કે કોઈ સામૂહિક માધ્યમ દ્વારા વ્યક્તિના માનસ સુધી બિન સાંપ્રદાયિકતાનો ગુણ છે એ પહોંચે અને સાંપ્રદાયિકતાને ત્યજે વ્યક્તિ, એવા પ્રયત્નો દ્વારા પણ ઘણી વખત સાંપ્રદાયિકતા આપણે દૂર કરી શકીશું। ત્યાર પછી ધાર્મિક વડાઓ અને રાજકીય નેતાઓએ સાથે મળીને સાંપ્રદાયિકતા દૂર કરવી જોઈએ। આ એક મોટામાં મોટું પાસું કહી શકાય કે આપણા દેશનો જે ધર્મનો વડો હોય એ જે કામ કરતો હોય ને એને મોટાભાગના વ્યક્તિઓ અનુસરતા હોય। આપણા દેશનો ધાર્મિક વડો કોઈ એક શબ્દ બોલે ને એને વ્યક્તિઓ ઝીલતા હોય છે અને તો એની અસર માનસ ઉપર, વ્યક્તિના માનસ ઉપર પડતી હોય છે। એટલે ધાર્મિક વડાઓ હોય છે એ સાંપ્રદાયિકતાને નહીં પણ બિન સાંપ્રદાયિકતાને પ્રોત્સાહન આપે એવા પ્રકારના પગલાઓ યોજવા જોઈએ, એવા ઉપદેશો આપવા જોઈએ, એવા પ્રવચનો આપવા જોઈએ। ત્યાર પછી કોઈ રાજકીય નેતા હોય અને કદાચ બે સાથે મળીને પણ લોકોને સમજાવે, ઉપદેશ આપે, બોધ આપે તો પણ દેશની અંદર બિન સાંપ્રદાયિકતા સ્થાપી શકાય। ત્યાર પછી યુવાનોએ આગળ આવી વૈજ્ઞાનિક વિચાર કેળવવા જોઈએ, નવા નવા વિચારો કેળવવા, સંશોધનો કરનાર, દાખલા તરીકે અબ્દુલ કલામ છે એ કોઈ પણ ધર્મની અંદર માનતા નહોતા, એ પોતે જ બિન સાંપ્રદાયિકતામાં માનતા હતા, એટલે જ વિજ્ઞાન સુધી આટલું સંશોધન અને તો જ સુધી દેશને લઈ જવામાં અગ્રીમ ભૂમિકા ભજવી હતી। તો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવો, દરેક વ્યક્તિની અંદર આ ભાવના વિકસે એવા પ્રયત્ન કરવા જોઈએ। સમાજે પણ આગળ આવવું જોઈએ, દરેક સમાજે, દરેક વ્યક્તિએ, દરેક ધર્મે આ સાંપ્રદાયિકતાના તત્વોને દૂર કરી અને બિન સાંપ્રદાયિકતા સ્થાપવાના પ્રયાસો કરવા જોઈએ। ધર્મ, જ્ઞાતિ, પ્રાંત એ ગૌણ બાબત છે, આ દેશ સર્વોપરી છે, ટોચ પર છે। જે ધરતી ઉપર હું જન્મો છું એ ધરતીનો હું ઋણી છું, મૃત્યુ પર્યંત અમે એને આદર અને માન આપીશું, એવા પ્રકારની ભાવના દરેક વ્યક્તિમાં જાગૃત થાય એટલે આ બધી બાબતો ગૌણ થઈ જાય। ધર્મ છે એ ગૌણ થઈ જાય, પ્રાંત છે એ ગૌણ થઈ જાય, રાજ્ય છે એ નાનું થઈ જાય, તો એના દ્વારા રાષ્ટ્રને સૌથી ટોચ ઉપર લઈ જવાનો એ ભાવનાને વિકસાવી જોઈએ તો પણ બિન સાંપ્રદાયિકતા સ્થાપી શકાય। બીજો હવે પોઈન્ટ આપણે લઈએ,